વેલકમ ટુ ગુજરાતી ચેનલ. તો ચાલો બાળકો, આજે આપણે શાકભાજી વિશે શીખીશું અને એના અંદર આપણે સાથે સાથે ગણિત પણ કરીશું કે આપણે નંબર સાથે ગણીશું એને, ઠીક છે? તો પહેલું ફ્રૂટ તમને શું દેખાય છે અહીંયા? શું છે આ? ગાજર. ગાજર એટલે કે કેરેટ્સ. તો ગણો કેટલા કેરેટ્સ છે પહેલી લાઈનમાં? એક, બે, ત્રણ, ચાર, પાંચ, ને બીજામાં એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા થઈ ગયા? પાંચ ને પાંચ દસ કેરેટ છે. એટલે ટોટલ કેટલા ગાજર છે? દસ ગાજર છે. હવે બીજા પિક્ચરમાં શું દેખાય તમને? ટમેટોઝ. ટમેટોઝ ને શું કહેશું ગુજરાતીમાં? ટમાટર. ઓકે, તો ગણો. એક, બે, ત્રણ, ચાર. ચાર છે. એક, બે, ત્રણ. એટલે ચાર ને ત્રણ કેટલા થયા? સાત ટમાટર થઈ ગયા, રાઈટ? હવે ત્રીજા પિક્ચરમાં શું દેખાય છે તમને? ઓનિયન. નહી, ઓનિયન છે. અચ્છા, ઓનિયન ને શું કહેશું આપણે ગુજરાતીમાં? ડુંગળી. ઓકે, ડુંગળી છે. તો કેટલી ડુંગળી છે? એક, બે, ત્રણ, ચાર. ચાર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ. તો ચાર ડુંગળી અને છ ડુંગળી બીજી, તો કેટલી થઈ ગઈ? ટોટલ કેટલી થઈ? ગણો પાછુંથી, બધાને સાથે ગણો. છ, સાત, આઠ, નવ, દસ ડુંગળી થઈ ગઈ. ટોટલ દસ ડુંગળી થઈ ગઈ. ઓકે, એના પછીનું પિક્ચર શું છે? એટલે કે વટાણા. પીઝ એટલે વટાણા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. અને એ નવના અંદર એક પ્લસ કરો તો કેટલા થાય છે? દસ થઈ ગયા. તો કેટલા પીસ છે? પીસ છે દસ વટાણાના. દસ છે, રાઈટ, વટાણા. હવે એના પછીના પિક્ચરમાં શું દેખાય છે? પટેટોઝ. એટલે એને શું કહે છે ગુજરાતીમાં? બટાટા યા બટાકા. ઓકે, તો કેટલા છે ગણો? એક, બે. અને એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા થઈ ગયા ટોટલ? સાત. છ ને છ ને બે આઠ. આઠ બટાકા છે, રાઈટ. હવે પછીના પિક્ચરમાં શું છે ગણો? લીફ છે. લીફ, લીફ એટલે પાંદડું. ઓકે, એક, બે, ત્રણ. ત્રણ ને એક, બે, ત્રણ. તો ત્રણ ને ત્રણ છ. છ પાંદડા છે. તો સમજ પડી કે કેવી રીતે પ્લસ કરવાનું અને એના વેજીટેબલ્સનું નામ ગુજરાતીમાં શું છે, તમને સમજ પડી? ઓકે, તો ફરી મળીશું. Don't forget to subscribe.